રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસટી વિભાગની 100 બસોને લીલી ઝંડી આપીને લોકાર્પણ કર્યું હતું। સુરતના આઠવા ગેટ નજીક વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે મંત્રી મુકેશ પટેલ તેમજ સુરતના મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 13 થી 14 મહિનાની અંદર 1620 રાજ્યના નાગરિકોની સુવિધા માટે નવી શરૂ કરવામાં આવી છે અને પ્રતિદિન 27 લાખ લોકો એસટી બસમાં મુસાફરી કરે છે। સુરતના આઠવા ગેટ નજીક વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે મંત્રી મુકેશ પટેલ તેમજ સુરતના મેયર અને શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 13 થી 14 મહિનાની અંદર 1620 રાજ્યોના નાગરિકોની સુવિધા માટે નવું સર કરવામાં આવી છે અને પ્રતિદિન 27 લાખ લોકો એસટી બસમાં મુસાફરી કરે છે। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં એસટી વિભાગની 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરતના આઠવા ખાતે આવેલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો। સ્લીપિંગ સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી હતી। સૌ પ્રથમ તેમને બસોનું પૂંજન કર્યું હતું અને ત્યારબાદ લીલી ઝંડી આપવામાં આવી હતી। તો કાર્યક્રમમાં મંત્રી મુકેશ પટેલની સાથે સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી અને શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાજમેરા પણ ઉપસ્થિત રહ્યા હતા। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં એસટી બસોની સુવિધાનો લાભ લોકો ખૂબ જ સારી રીતે લઈ રહ્યા છે। છેલ્લા 13 થી 14 મહિનાની અંદર 1620 જેટલી બસો રાજ્યોના નાગરિકોની સુવિધા માટે નવી શરૂ કરવામાં આવી છે। તો 27 લાખ જેટલા મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે અને આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ એસટી બસમાં સલામત રીતે મુસાફરી કરે તેવો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે। સામાન્ય નાગરિકો આ સુવિધાથી પોતાના વાહનને બદલે એસટી બસોમાં મુસાફરી કરી શકશે, તેથી તેઓ સુરક્ષિત મુસાફરી કરશે અને પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને તેઓ પોતાના વતન જતા હોય, અન્ય જગ્યાએ જતા હોય અને તેની જગ્યા પર જો લોકો આ એસટી બસમાં મુસાફરી કરશે તો તેમને ઈંધણમાં પણ બચત થશે। આ ઉપરાંત આગામી દિવસોમાં વધુ 500 થી 200 જેટલી બસો મુસાફરોની સુવિધા માટે રસ્તા પર દોડવામાં આવશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। એસટી પરિવારને ઉત્સાહિત જોઈને, ખુશી જોઈને, ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય છે અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે। તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે। આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂને ખૂને ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે। કુલ મલાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી।